પોરબંદર શહેર અને જિલ્લામાં કૂતરાઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે છેલ્લા બે માસમાં મોટી સંખ્યામાં કૂતરાના બચકાનો ભોગ બનેલા અનેક દર્દીઓ સારવાર માટે આવ્યા છે ત્યારે તંત્રને જાગવું જરૂરી બન્યું છે પોરબંદરમાં ખૂટિયાઓ અને કૂતરાઓને પકડવાના અભિયાનમાં કેટલાક પશુ પ્રેમીઓ રૂકાવટ બની રહ્યા છે અને નિર્દય રીતે પ્રાણીઓને ન પકડવા જોઈએ તેવા કાયદાની નગરપાલિકાને દુહાઈ પણ દઈ રહ્યા છે વાત સાચી છે કે પ્રાણીઓને હેરાન પરેશાન ન કરવા જોઈએ પરંતુ આ પ્રકારના પ્રાણીઓ જ્યારે માનવ સમુદાયનો ભોગ લેવા ફરી વળે છે ત્યારે તેવા પ્રાણીઓનું શું કરવું તે અંગેનો ઉપાય પણ પશુ પ્રેમીઓએ તંત્રને બતાવવો જોઈએ અથવા તો આવી સંસ્થાઓ દ્વારા જ આવા પશુઓને પકડી ક્યાંક અલગ જગ્યાએ રાખવા જોઈએ જ્યાં આ પશુઓને પણ નુકસાન ન થાય અને માનવ સમુદાયને પણ નુકસાન ન થાય પરંતુ તેવું થતું જ નથી પશુ પ્રેમીઓ માત્ર અવાજ ઉઠાવવામાં જ માનતા હોય તેમ રજૂઆત કરી સંતોષ માની લે છે હાલ કૂતરા જેવા હિંસક પ્રાણીઓનો ત્રાસ સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યો છે પોરબંદર શહેરની જો વાત કરીએ તો હાલ એવી સ્થિતિ છે કે બોખીરા જુરીબાગ જુબેલી ખારવાવાડ કુંભારવાડા છાયા સહિતના અનેક વિસ્તારમાં બાઇક તથા સ્કૂટર લઈને નીકળતા લોકોને પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે કેમ કે આવા રખડતા ભટકતા કૂતરાઓ કરડવા માટે બાઇકની પાછળ દોડે છે જેને કારણે અકસ્માતો પણ સર્જાય છે ત્યારે નગરપાલિકાનું તંત્ર અને કહેવાતા પશુ પ્રેમીઓએ સાથે મળી આ વાતનો નિકાલ લાવવો જોઈએ શહેરમાં ભટકતા કૂતરાઓને દૂર ખદેડી દેવા જોઈએ તેવી જિલ્લાભરમાંથી માંગ ઉઠી રહી છે કેમ કે જેટલો પશુ પ્રેમ જરૂરી છે તેટલો જ માનવ પ્રેમ પણ જરૂરી છે ત્યારે હવે માનવ અધિકાર જેવી સંસ્થાઓએ માનવોના અધિકાર માટે જાગવું જરૂરી બન્યું છે